પોરબંદરની નટવરસેજી સ્પોર્ટ્સ ક્લબમાં વર્ષો જૂના 8થી વધુ વૃક્ષોનું છેદન કરવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે. આ બાબતે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે, ત્યારે વૃક્ષનું છેદન અંગે તપાસ માટે ચીફ ઓફિસરને ત્યાં મોકલાયા હતા. પોરબંદર શહેર મધ્ય આવેલ પોરબંદરની રાજાશાહી વખતની નટવરસેજી સ્પોર્ટ્સ ક્લબમાં પાછળના ભાગે આવેલ બાગમાં વર્ષો જૂના અનેક વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોમાંથી આજે 8થી વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે, જેના લીધે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે. કારણ કે એક વૃક્ષને ઉછેરતા વર્ષો લાગી જાય તેવા એકી સાથે 8થી વધુ વૃક્ષોને કાપી નખાયા છે. તો બીજી તરફ શહેરમાં રાજાશાહી સમયના મોટા ભાગના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. માત્ર અમુક વિસ્તાર જ એવા છે જ્યાં થોડા ઘણા વૃક્ષો અસ્તિત્વ ટકાવી શક્યા છે, તેને પણ કાપી નાખવામાં આવી રહ્યા છે. આ વૃક્ષોમાં અનેક પક્ષીઓનો વસવાટ હતો અને તે 5 થી 8 દાયકા જૂના હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફ તાજેતરમાં તંત્રએ વન મહોત્સવની ઉજવણી કરી વૃક્ષોનું મહત્વ સમજાવ્યું હતું, તો બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. આ અંગે કલેક્ટર કેડી લાખાણીને જાણ કરતા તેઓએ આ અંગે મામલતદારને મોકલી તપાસ કરાવી હતી, જેમાં વૃક્ષોનું છેદન થયું હોવાનું સામે આવતા હવે આગળની કાર્યવાહી અર્થે આ રિપોર્ટ પાલિકાના ચીફ ઓફિસરને મોકલાવવામાં આવશે. ત્યારબાદ ચીફ ઓફિસર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.